वंदे गुजरात। नमस्कार दर्शक मित्रों, आजना आ कार्यक्रम में आप सौ दर्शकों हूँ ICDS महिला और बाल विकास विभाग वती स्वागत करू छू। दर्शक मित्रों, दर वखते अमे आपनी समक्ष नवा नवा विषयों लईने उपस्थित थईए छे, एवो ज आजे एक नवो विषय लई अने आपनी समक्ष उपस्थित थया छीए। विषय खास करीने आपणी किशोरीओ માટેનો છે, એમના માટે ખાસ ઉપયોગી એટલા માટે છે કે દરેક કિશોરી જ્યારે 11 વર્ષની થાય પછી ગમે ત્યારે એમનામાં માસિક ધર્મની શરૂઆત થાય છે, તો આ સમય દરમિયાન એમને કેવી કેવી શારીરિક અને માનસિક તકલીફો થઈ શકે છે એ વિશે આપણને આજે માર્ગદર્શન આપશે। એના માટે મારી સાથે સ્ટુડિયોમાં જે ઉપસ્થિત છે શ્રી ગાયત્રીબેન જાની, સ્ટેટ પૂર્ણા કન્સલ્ટન્ટ, એમની સાથે છે વૈદ્ય શ્રી પૂનમબેન કાલાવાડિયા, લેક્ચરર સરકારી અખંડાનંદ આયુર્વેદ કોલેજ અમદાવાદ। ગાયત્રીબેન ને વિનંતી કરીશ આપણને કાર્યક્રમની આગળની રૂપરેખા વિશે સમજાવશે। ગાયત્રીબેન, માસિક સ્ત્રાવ વખતે કિશોરીઓ ખૂબ જ મૂંઝવણ અનુભવતી હોય છે અને શારીરિક અને માનસિક પણ મૂંઝવણ અનુભવતી હોય છે, તો અને ઘણી બધી બીમારીઓથી પણ પીડાતી હોય છે, તો આ બાબતે આપણે આયુર્વેદની દ્રષ્ટિએ શું ઉપાય કરી શકીએ, ઘરગથ્થુ શું ઉપાય આપણે કરી શકીએ જેથી કિશોરીઓ પણ આ મૂંઝવણમાંથી થોડી બહાર નીકળી શકે અને આયુર્વેદની દ્રષ્ટિએ પણ એ રીત અપનાવી શકે, તો એના માટે હું પૂનમ મેડમને રિક્વેસ્ટ કરીશ કે આપણને આ બાબતે થોડી વિસ્તૃત માહિતી આપે। આભાર ગાયત્રી મેડમ। આજે આપણે આ માસિક દરમિયાન જે થતી શારીરિક અને માનસિક તકલીફો જે કિશોરીઓને થાય છે અને એનું આયુર્વેદ દ્વારા નિરાકરણ, એટલે કે આજે આ ટોપિક આપણે ચર્ચવાની શું કામ જરૂર પડી, કારણ કે આયુર્વેદ છે એ મેઇન સિદ્ધાંતમાં માને છે કે સ્વસ્થસ્ય સ્વાસ્થ્ય રક્ષણમ અને આતુરસ્ય વિકાર પ્રશનમ, એટલે કે સ્વસ્થના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું, અને એમાં પણ આયુર્વેદ શાસ્ત્રમાં કિશોરીઓથી લઈ અને રજ્જુ નિવૃત્તિ સુધી જે સ્ત્રી માટે એક પરિચર્યા છે એક મોટું બતાવી છે કે જેમાં કિશોરી માટે રજોસલા પરિચર્યા, ગર્ભિણી માટે ગર્ભિણી પરિચર્યા અને સૂતિકા માટે સૂતિકા પરિચર્યા। તો આપણે કિશોરીઓમાં સમજીએ કે આયુર્વેદ કઈ રીતે મદદ કરી શકે, તો કિશોરી છે એ સમાજનો એક બેઝ કહેવાય કે જેનાથી એ સમાજને આગળ વધારશે, તો આજે કિશોરીનો સ્વાસ્થ્ય છે એ સારું રહે એના માટે આપણે હર કોઈ પ્રયત્ન કરતા હોય છે, અને મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે માસિક સ્ત્રાવ છે એ કિશોરીના સ્વાસ્થ્યનો જ એક ભાગ છે કે જેથી જો કિશોરી સ્વસ્થ હશે તો સમાજ સ્વસ્થ થશે અને સમાજ સ્વસ્થ હશે તો એક રાષ્ટ્ર સ્વસ્થ હશે। તો આજે અમે બનાવેલા એક વિડીયો દ્વારા પહેલા હું એ બતાવીશ તમને લોકોને, ત્યાર પછી આપણે એનું વિસ્તારથી ચર્ચા કરીશું, તો ફર્સ્ટ આપણે જો એક વિડીયો જોઈ લઈએ। અરે આજે આજે બધી ઉદાસ કેમ છે મૈત્રી? અરે કૃપા, આજે મને બિલકુલ મૂડ જ નથી યાર, હું જ્યારે બી પીરિયડ્સ માં થો ત્યારે મને ગમતું જ નથી, માથું દુખે છે, પેટમાં દુખે છે, મન બેચેન રહે છે। હા યાર, પીરિયડ્સ કેટલા ખરાબ છે, મને તો સમજાતું નથી કે આપણી સાથે આવું કેમ, મને તો દરેક પીરિયડમાં રડું આવી જાય છે। કેમ તમે મને આવું બોલો છો? પીરિયડ્સમાં થવું એવી ખરાબ વસ્તુ નથી, મને પણ પહેલા જ્યારે માસિક આવતું ત્યારે આમ જ ગુસ્સો આવતો, પણ મારા એક દીદી છે જે આયુર્વેદિક ડોક્ટર છે, તેમણે મને પીરિયડ્સ વિશે સંપૂર્ણ જાણકારી સમજાવી છે અને પીરિયડ્સ ચાલુ હોય તે દરમિયાન કઈ વાતોનું ધ્યાન રાખવું તેની સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સમજાવી છે, અને હું એ વાતોનું પાલન કરું છું અને હવે મને આવી કોઈ તકલીફ નથી થતી। શું વાત કરે છે કૃપા, તને હવે કોઈ જ તકલીફ નથી, બહુ સારું કહેવાય યાર, શું તું મને તમારા દીદી જોડે મળાવીશ? મારે બી એના જોડે બધું જાણવું છે। હા કૃપા, મારે પણ તારા દીદીને મળવું છે। સારું, આજે દીદી ઘરે જ હશે, હું તમને બંનેને એમની સાથે મળાવી દઉં છું, પછી તમારે એમને જે પૂછવું હોય તે પૂછી લેજો। હવે ત્રણેય મિત્રો દીદીને મળવા જાય છે। હેલો દીદી, બસ મજામાં, તું કેમ છે કૃપા? પણ મજામાં દીદી, અમારા ફ્રેન્ડ છે મૈત્રી અને શાંતિ, અમારા પ્રિયા દીદી છે જે આયુર્વેદિક ડોક્ટર છે। હેલો દીદી, કેમ છો, મજામાં? હા મજામાં દીદી, મારા ફ્રેન્ડ્સ ને તમારી સાથે વાત કરવી છે। હા બોલે કૃપા, શું વાત કરવી છે? એમને પીરિયડ્સ ને લગતી જે તકલીફો પડે છે એના વિશે તમે જે મને સમજાવ્યું હતું તે એમને પણ સમજવું છે। મૈત્રી અને જાનકી, તમને મળીને મને ખૂબ જ આનંદ થયો, એ જાણીને મને બહુ ખુશી થઈ કે તમે માસિક વિશે જાણવા માંગો છો, તમારી આ ઉત્સુકતા જોઈને મને બહુ સારું લાગ્યું। આજકાલ ઘણી છોકરીઓ શરમ અને સંકોચના લીધે માસિકને લગતી વાતો કરી શકતી નથી, તેના લીધે ભવિષ્યમાં થનારા માસિકના શારીરિક રોગોથી એ લોકો પીડાય છે અને એના લીધે એમને માનસિક તકલીફો પણ થાય છે, તો મને બહુ ગમ્યું કે તમે લોકોએ માસિક વિશે જાણકારી મેળવવા માંગો છો, બોલો તમારે માસિક વિશે શું જાણવું છે?
દીદી, પહેલા તો મારે એ જ જાણવું છે કે આ પીરિયડ છોકરીઓને કેમ આવે છે? મને તો બહુ જ ગુસ્સો આવે છે. મૈત્રી, એમાં ગુસ્સે થવાની કોઈ જરૂર નથી. આ એક સામાન્ય બાબત છે. બધી છોકરીઓ અને મહિલાઓને પીરિયડ્સ થતા હોય છે. ભવિષ્યમાં થનાર બાળક માટે ગર્ભાશયની આ પૂર્વ તૈયારીની એક પ્રક્રિયા છે. માસિક દરમિયાન યોની માર્ગમાંથી દર 3-7 દિવસના સમયગાળામાં લોહી નીકળે છે, જે પહેલા દિવસે વધારે હોય છે અને પછી ધીરે ધીરે ઓછું થતું જાય છે. સામાન્ય રીતે આ પ્રક્રિયા 10-12 વર્ષથી સ્ટાર્ટ થાય છે અને 50 વર્ષ સુધી ચાલે છે. ગર્ભાશયના વધતી ઉંમરના પ્રમાણે ભવિષ્યમાં થનાર બાળક માટેની એક આ પૂર્વ તૈયારી હોય છે. તેના માટે ગર્ભાશયની દિવાલમાં લોહીનું એક પડ બને છે, જે બાળકના પોષણ માટે હોય છે. આ એક સ્તર છે જે બાળકને પોષણ આપે છે. પણ જ્યારે આ દરમિયાન લેડીઝ છે એ પ્રેગ્નેન્ટ થતી નથી, તો તેના લીધે તે સ્તર તૂટી પડે છે અને એ સ્તરમાંથી લોહીનો સ્ત્રાવ યોની માર્ગમાંથી થતો રહેતો હોય છે. હવે મને સમજાયું કે આપણે દર મહિને પીરિયડ્સમાં કેમ થઈએ છીએ, પરંતુ દીદી, આ દર મહિને જે લોહી નીકળવાથી શરીરમાં કોઈ નુકસાન તો ના થાય ને? ના, એવું જરાય નથી જાનકી. જો તમે દર મહિને રેગ્યુલર પીરિયડમાં થતા હોય તો એ દર્શાવે છે કે તમે સ્વસ્થ છો અને તમારો વિકાસ બરોબર થઈ રહ્યો છે. જો દીદી, તમે કહ્યું કે આપણે રેગ્યુલર પીરિયડ્સમાં થવા જોઈએ, તો મને કેમ 2-3 મહિને પીરિયડ્સ આવે છે? મૈત્રી, શરૂઆતના 1-2 વર્ષના સમયગાળા દરમિયાન અનિયમિત હોઈ શકે છે પીરિયડ. પરંતુ જો પીરિયડ સતત 10 દિવસથી વધારે આવતા હોય, દર કલાકે એક પેડ બદલવું પડતું હોય, માસિકની અંદર ગાંઠો આવતી હોય, તો ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે. પીરિયડ્સમાં દર વખતે પેટમાં દુખાવો થાય છે, તો હું શું કરું? મૈત્રી, પીરિયડ્સ વખતે ઘણી છોકરીઓને પેટના નીચેના ભાગમાં દુખાવો થતો હોય છે. પીરિયડ સમય ગર્ભાશય લોહીને યોની માર્ગમાંથી બહાર કાઢવા માટે સંકોચાય છે, તેથી જ પેટના નીચેના ભાગમાં સામાન્ય દુખાવો થતો હોય છે. તેનાથી ડરવાની કોઈ જરૂર નથી. કહેવામાં આવ્યું છે કે પીરિયડ્સ દરમિયાન અપાન વાયુ પોતાનું કામ કરે છે અને અપાન વાયુના લીધે ગર્ભાશયમાંથી લોહી યોની માર્ગમાંથી બહાર આવે છે. તો જો અપાન વાયુ પ્રાકૃત સ્વરૂપમાં હશે, તો ગર્ભાશયના સંકોચનથી પેટમાં સામાન્ય દુખાવો થશે. પરંતુ જો અપાન વાયુ અપ્રાકૃત અવસ્થામાં હશે, તો તેના લીધે પેટમાં અસહ્ય દુખાવો થશે, માથામાં દુખાવો થશે, ઉબકા ઉલટી થશે, એવા બધા લક્ષણો જોવા મળશે. આ અપાન વાયુ શું છે અને એને પ્રાકૃત રાખવા માટે શું કરવું જોઈએ? આયુર્વેદમાં શરીરના મુખ્ય 3 દોષ બતાવેલા છે, વાત, પિત્ત અને કફ. વાત, પિત્ત અને કફ એ શરીરનું સંચાલન કરે છે. જો એ પ્રાકૃત અવસ્થામાં હશે તો આપણે સ્વસ્થ રહીશું અને જો એ અપ્રાકૃત અવસ્થામાં હશે તો મનુષ્ય રોગી રહેશે. વાત દોષ છે એ શરીરની ગતિઓનું નિયમન કરે છે. પિત્ત દોષ છે એ શરીરના સ્ત્રાવનું નિયમન કરે છે. કફ દોષ છે શરીરના બળનું નિયમન કરે છે. એમાંથી વાત દોષમાં આવેલા 5 ટાઈપમાંથી અપાન વાયુ એનો ટાઈપ છે, જે અપાન વાયુ એ શરીરના મલ, મૂત્ર અને માસિક સ્ત્રાવના નિગમનનું નિયમન કરે છે. પોતાનું કામ બરાબર કરતું રહે તેના માટે આયુર્વેદમાં રજસ્વલા પરિચર્યાનું ખૂબ જ સુંદર વર્ણન કરવામાં આવ્યું છે. જો રજસ્વલા પરિચર્યાનું પાલન કરવામાં આવે તો માસિક સંબંધી ઘણા રોગો થતા પહેલા જ આપણે તેને અટકાવી શકીએ છીએ. જેમ પાણી પહેલા પાળ બાંધીએ તે જ રીતે દીધી. એટલે આ રજસ્વલા પરિચર્યા શું છે? આયુર્વેદમાં રજને લોહી કહેવામાં આવ્યું છે, અર્થાત લોહીના સ્ત્રાવ સમયે કરવામાં આવતી ક્રિયા એટલે રજસ્વલા પરિચર્યા. દીદી, તો અમને પણ કહો ને કે આ રજસ્વલા પરિચર્યામાં શું હોય છે? હા જાનકી, રજસ્વલા પરિચર્યાનો મુખ્ય ઉદ્દેશ ઉત્તમ બાળક માટે ગર્ભાશયની પૂર્વ તૈયારીઓ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે દર્ભ સંસ્તર શાયની. દર્ભ એ એક પ્રકારની ઔષધિ છે જેના ઉપર સૂવું જોઈએ. મને તો મારા ગાદલા વગર ઊંઘ જ ના આવે. મને હતું જ કે તમને આશ્ચર્ય થશે કે ઘાસ ઉપર કઈ રીતે સૂવું, પણ એવું નથી. આજથી હજારો વર્ષ પહેલા જ્યારે ગાદલા નતા ત્યારે આ વાત કહેવામાં આવી હતી. તેનો અર્થ અત્યારે આપણે એવું લઈ શકીએ કે જેનાથી ઇન્ફેક્શન ના લાગે તેવી શીતળ જગ્યાએ સૂવું જોઈએ, વધારે ગરમી ના હોય અને ભીડવાળી જગ્યાએ ન સૂવું જોઈએ. દર્ભ એ એક પ્રકારની ઔષધિ છે જેના જોડે રહેવાથી શરીરમાં આપણને ઠંડક મળી રહે છે. આ સિવાય આપણે બીજી ઘણી વાતોનું ધ્યાન રાખવું જોઈએ, જેમ કે બપોરે સૂવું ના જોઈએ, વધારે પડતી તેજીથી દોડવું ના જોઈએ, વધારે બોલવું ના જોઈએ, વધારે પડતો અવાજ સાંભળવો ના જોઈએ, શારીરિક પરિશ્રમ ના કરવો જોઈએ, વધારે પવન હોય તેવી જગ્યાએ ના જવું જોઈએ, વધારે રડવું ના જોઈએ, શરીરમાં અઘરા કામ, ઉઠક બેઠક એવા ના કરવા જોઈએ. જો આ બધી વાતો કરવા સતત કરવામાં આવે તો શરીરના 3 દોષો વાત, પિત્ત અને કફનો પ્રકોપ થાય છે
અને તેના કારણે પેટમાં અસહ્ય દુખાવો, ચામડીના રોગો, ગર્ભાશય અને બીજા શરીરને લગતા રોગો થાય છે. તેથી આ બધી વસ્તુઓનો આપણે ત્યાગ કરવો જોઈએ. તો પછી આવા રોગો ન થાય તેના માટે શું કરવું જોઈએ? પીરિયડ્સ દરમિયાન રજસ્વલા પરિચર્યાનું પાલન કરવું જોઈએ. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે પીરિયડ્સ દરમિયાન શરીરમાં અગ્નિમાંદ્ય હોય છે. અગ્નિમાંદ્ય એટલે કે શરીરની ખોરાક પચવાની શક્તિ ઓછી થાય છે. તેથી પીરિયડ્સ દરમિયાન પચવામાં હલકો ખોરાક લેવો જોઈએ, જેનાથી ખોરાક સરળતાથી પચી જાય. જેમ કે મગની દાળ, ખીચડી, લીલા શાકભાજી વધારે લેવા જોઈએ, જેથી શરીરની પાચન શક્તિ સારી રહે. આયુર્વેદમાં પીરિયડ્સ દરમિયાન હવિષ્ય અર્થાત કે ઘી વાળા સાલી ચોખા લેવાનું કહેવામાં આવ્યું છે. દીદી, મને તો મારા દાદી પીરિયડ્સ દરમિયાન કઈ કામ જ કરવા નથી દેતા. બોલો, મને તો રસોડામાં પણ જવા નથી દેતા. મને તો નડવું આવી જાય છે. જાનકી, તેનું પણ એક આયુર્વેદમાં કારણ આપેલું છે. પીરિયડ્સ દરમિયાન પરિશ્રમ કરવાની ના પાડી છે. બસ આ જ કારણ છે કે આપણા વડીલો, દાદી નાની બધા આપણને રસોડામાં જવાની કે બીજું કંઈ કરવાની ના પાડે છે. કારણ કે પીરિયડ્સ દરમિયાન શરીરમાંથી લોહી નીકળતું હોય છે. તેથી આ સમય દરમિયાન આપણા શરીરમાં કમજોરી અનુભવાતી હોય છે. તેથી આપણા વડીલોએ રસોડામાં ન જવાની પરંપરા બનાવી છે કે જેથી આપણને આરામ મળી રહે અને શરીરમાં નબળાઈ ન આવે. તેથી રસોડામાં ન જવાનો મતલબ એ નથી કે તમારી રસોડામાં કોઈ કામ નથી કરવાનું. એવું નહીં કે તમે આ સમય અછૂત છે એવું સમજવાની ભૂલ ક્યારેય નહીં કરવાની. સમજાયું કે દાદી મને પીરિયડ્સ દરમિયાન કેમ કંઈ કામ કરવા નથી દેતા. હા જાનકી, આપણા વડીલો પાસે ઘણું સારું જ્ઞાન હતું, તેથી જ એમણે આ બાબતોને પરંપરા સાથે જોડી દીધી, જેથી આ બાબતોનું બધા સારી રીતે પાલન કરી શકે. મને માસિક દરમિયાન બહુ જ ગુસ્સો આવે છે, તો શું કરું? માસિક દરમિયાન શરીરના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થાય છે. તેના કારણે ગુસ્સો આવવો, બેચેની લાગવું, કોઈની સાથે વાત કરવાની ઈચ્છા ના થવી વગેરે જોવા મળે છે. તેના માટે યોગ અને પ્રાણાયામનો અભ્યાસ કરવો જોઈએ. અમે આનું પૂરેપૂરું ધ્યાન રાખશું અને બીજાને બી આની જાણકારી આપતા રહીશું. મેડમ, હવે કિશોરીઓને જો માસિક સ્ત્રાવ શું છે ને માસિક ધર્મ શા માટે કહેવામાં આવે છે? માસિક સ્ત્રાવ છે ને એ ગર્ભાશયમાંથી યોનિ માર્ગ થતા એક રક્તસ્ત્રાવ છે, અને આ છે ને એક સ્વાભાવિક પ્રક્રિયા છે. આ કોઈ એવું નથી કે એની રીતે એને કોઈ ફેચોલોજી એટલે કે રોગથી પીડિત થઈને લોહીનો સ્ત્રાવ થાય છે. આ એક નેચરલ પ્રોસેસ છે જે શાંતિથી થવા દેવી જોઈએ, અને એને માસિક ધર્મ એટલા માટે કીધું છે કારણ કે આપણને ખબર છે કે પહેલાંના જમાનામાં માસિક ધર્મના ઘણા બધા નિયમો હતા જે આજકાલ વિસરાઈ ગયા છે, અને એની એ નિયમો અંધશ્રદ્ધા થઈ ગયા છે. એ અંધશ્રદ્ધા નહોતા, એની પાછળ ઘણા વૈજ્ઞાનિક કારણ હતા કે જેના કારણે એ જમાનામાં માસિક સંબંધિત બીમારીઓ છે આપણને ઓછા પ્રમાણમાં જોવા મળતી હતી. તો માસિક સ્ત્રાવ છે એ 11-15 વર્ષ ની ઉંમરમાં શરૂ થઈ જવો જોઈએ, અને એ જ એક એવું ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે કે જેનાથી આગળ સંતતિ માટે માતૃત્વ છે એ કિશોરીને પ્રદાન થાય છે કે આગળ જતા એ સંતાનને જન્મ આપી શકશે. મેડમ, કિશોરીઓને માસિક ચક્ર સમજવું જરૂરી છે? હા, બિલકુલ જરૂરી છે. માસિક ચક્ર છે એ બે ભાગમાં વહેંચાયેલું છે, 14-14 દિવસના. 14માં દિવસે એક બીજ છૂટું પડે છે જેને આપણે સ્ત્રી બીજ કહીએ છીએ, અને સ્ત્રી બીજનું જો ફલિનીકરણ ના થાય તો પછી એ ગર્ભાશયની દિવાલ છે એ તૂટીને એનો રક્તસ્ત્રાવ થાય છે, કે જેના કારણે એ રક્તસ્રાવ છે એ માસિક સ્ત્રાવ કહેવાય છે. અને આ જ્યારે 5 દિવસનો માસિક ધર્મ માસિક સ્ત્રાવ હોય છે એ ટાઈમે આપણે કેટલાક નિયમો પાળવાના હોય છે કે જેને આપણે રજવસલા પરિચર્યા કહીશું. મેડમ, આયુર્વેદની દ્રષ્ટિએ શું મદદરૂપ થઈ શકે? આયુર્વેદની દ્રષ્ટિએ મદદરૂપ એ થઈ શકે કે આયુર્વેદમાં છે એ માસિક ધર્મને લગતા કેટલાક નિયમો બતાવવામાં આવ્યા છે કે જેને આપણે રજવસલા પરિચર્યા કહીશું. હવે ખાસ કરીને જે ગર્ભાશયમાં ખાસ કરીને કીધું છે કે આયુર્વેદમાં ગર્ભાશય છે વાતનું અપાનવાતનું સ્થાન કીધું છે, અને ગર્ભાશયમાં જો અપાનવાયુની દૃષ્ટિ થાય તો ત્યાર પછી જો માસિક રિલેટેડ તકલીફો એટલે કે કષ્ટાર, તો માસિક છે જ્યારે સ્ટાર્ટ થાય એના કેટલા દિવસ પહેલાં છે કિશોરીઓને પેઇન શરૂ થઈ જાય છે, પેડુમાં દુખાવો થાય છે. એ ટાઈમે જે આ જે માસિક સ્ત્રાવ છે ડિસ બોડીનું ડિટોક્સિફિકેશન કરે છે, એટલે કે ગર્ભાશયનું વન ટાઈપ ઓફ નેચરલ પ્રોસેસ છે કે જેમાં એનું શોધન થાય છે ગર્ભાશયનું. તો આ દરમિયાન બની શકે કે એની અગ્નિ છે ઓછી હોય, એને ભૂખ ઓછી લાગે, કંઈ જમવાની ઈચ્છા ના થાય, ઉલટી ઉબકા થાય, અને એમ જ એને સાથે સાથે મૂડ સ્વિંગ્સ રહ્યા કરે કે ક્યારેક ઇરિટેશન થાય, ચીડિયાપણું થાય. પણ આજકાલ આ બધું સમજાવાતું નથી, કારણ કે કેવું થાય છે કે માસિક સ્ત્રાવ થાય છે ને તો અત્યારની છોકરીઓ કેવું સમજે છે કે ડર અને સંકોચના કારણે કોઈને કંઈ
કરી નથી શકતી કે જેમાં હું એમ કહું છું કે દરેક ઘરની મમ્મી દાદી બધા એની દીકરીને જ્યારે આ સ્ટેજ આવે છે ત્યારે સારી રીતે આ સ્ટેજને સમજાવવું જોઈએ, એમાં થતા ફેરફાર એને સમજાવવા જોઈએ. હવે રજવસલા પરિચર્યા આપણે જોઈએ તો રજવસલા પરિચર્યામાં ખાસ કરીને ફર્સ્ટ જે કીધું છે ગર્ભ બ્રહ્મચારિણી. હવે આ જે બ્રહ્મચારિણી જે કીધું છે કરવાનું કે બ્રહ્મચારિણી જે કિશોરીઓ માટે નથી પણ ખાસ કરીને જેના મેરેજ થઈ ગયા છે એને સેક્સ્યુઅલ કોન્ટેક્ટથી અલગ રહેવું જોઈએ, કારણ કે આ દરમિયાન યોનિમાર્ગની જે પીએચ હોય છે એ એસિડિક હોય છે કે જેના કારણે એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે વધારે રહે છે અને એ ટાઈમે ખબર નહીં પડે પણ આગળ જતાં એને વંધ્યત્વ કે કોઈ ઇન્ફેક્શન ડિઝીઝ થવાના ચાન્સીસ છે એ વધારે રહી છે. ત્યાર પછી અધઃશાયિની, અને આમાં એક મેં પિક્ચર આપ્યું છે દર્ભની એક પથારી છે. દર્ભ એટલા માટે કીધું છે કારણ કે દર્ભ છે એક પવિત્ર ઔષધિ ગણાય છે અને એ છે હોર્મોન્સને બેલેન્સ કરે છે અને જેના કારણે એનું હોર્મોન્સ બેલેન્સ રહેશે તો માસિક સ્ત્રાવ પણ નિયમિત થશે અને એન્ટી માઇક્રોબેલ ઇફેક્ટ કીધી છે દર્ભની. તો દર્ભ એન્ટી માઇક્રોબેલ ઇફેક્ટના કારણે એમાં ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ છે એ પણ ઓછા રહે છે અને જે કિશોરીને વધારે પ્રમાણમાં સ્ત્રાવ થતો હોય તો એને પણ દર્ભ છે એ બેસ્ટ એમાં કીધું છે. ત્યાર પછી કીધું છે કે કલ્યાણધાયિની, તો મેં તમને કીધું કે એમાં મૂડ સ્વિંગ્સ જોવા મળે છે, ઇરિટેશન જોવા મળે છે, ચીડિયાપણું જોવા મળે છે. કલ્યાણધાયિની શું કહેવા માગે છે આયુર્વેદમાં કે એ ટાઈમ દરમિયાન તમારે ખાસ કરીને એક પોઝિટિવ એટીટ્યુડ રાખવો જોઈએ. પોઝિટિવિટી કેવી રીતે આવે તો મંત્રોચ્ચાર ધ્યાન મેડિટેશનથી તમે જે 5 દિવસ હોય છે અને તમે હેન્ડલ કરી શકો છો. બધી કિશોરીઓમાં આવા લક્ષણ જોવા મળે એવું જરૂરી નથી પણ જેને સિવિયર પ્રમાણમાં જોવા મળે છે એણે ખાસ આ નિયમોનું પાલન કરવું જોઈએ કે મંત્રોચ્ચાર કરીને ઈશ્વરનું સતત ધ્યાન કરીને પોઝિટિવ વિચાર કરી અને આવા જે મૂડ સ્વિંગ્સ રહ્યા કરે છે એનું જે લેવલ હોર્મોન ઇમ્બેલેન્સના કારણે જેમાં એના માટે જવાબદાર છે એડ્રીનાલિન અને કોર્ટિઝોલ હોર્મોન કે એને છે ને આવા જ્યારે પોઝિટિવ એટમોસ્ફિયર છે ત્યારે હોર્મોન્સ નું પ્રમાણ ઓછું થઈ જશે અને મૂડ સ્વિંગ્સ છે એ પણ ઓછા પ્રમાણમાં થશે. ત્યાર પછી આપણે જોઈએ કે માસિક દરમિયાન શું ના કરવું, તો એ ખાસ મહત્વનું છે કે આયુર્વેદમાં જે રજવસલા પરિચર્યા બતાવી છે એમાં અહીંયા તમે પિક્ચરમાં જોઈ શકો છો કે છોકરીઓ રમે છે, એક્ટિવ રહે છે બહુ. તો હું એવું માનું છું કે એ ટાઈમમાં કોઈ પણ એવી એક્સ્ટ્રીમ લેવલ પર એક્ટિવિટી ના કરવી જોઈએ, કારણ કે આયુર્વેદમાં ખાસ કરીને ત્રિદોષ ઉપર થિયરી રહેલી છે, વાત, પિત્ત અને કફ. અને એમાંય મેં આગળ સમજાવ્યું એમ ગર્ભાશયમાં અપાન વાયુનું સ્થાન હોય છે કે જેના કારણે અપાન વાયુની દૃષ્ટિ થઈ અને પેડુમાં દુખાવાની આજકાલ વધારે તકલીફ જોવા મળે છે. તો બની શકે ત્યાં સુધી આવી એક્સ્ટ્રીમ એક્ટિવિટી છે એ તમારે ટાળવી જોઈએ, એક્સરસાઇઝ ટાળવી જોઈએ. કોઈ રમત ગમત છે એમાં પણ તમારે એવી એક્સ્ટ્રીમ એક્ટિવિટી કરવી જોઈએ નહીં. ત્યાર પછી એક ફોટામાં તમે જોઈ શકો છો કે કોસ્મેટિક્સ યુઝ, જ્વેલરી આ બધું તમારે યુઝ ના કરવું જોઈએ, કારણ કે અલ્ટિમેટલી સેક્સ્યુઅલ હોર્મોનને છે એ સ્ત્રાવ વધારે કરાવે છે અને એના કારણે હોર્મોનલ ઇમ્બેલેન્સ થઈ અને માસિક સંબંધિત કંઈક વિકાર આવી શકે છે. બોડી મસાજ પણ ના કરવું જોઈએ, વધારે પ્રમાણમાં હસવું ના જોઈએ, બરાબર. તો આવા જે નિયમો કીધા છે એને ખાસ કરીને અહીંયા ફોલો આપણે કરવા જોઈએ કે જેના કારણે વાતની દૃષ્ટિ થઈ અને આગળ માસિક સંબંધિત આપણને કોઈ બીમારીઓ ના થઈ શકે. હવે આપણે જોઈએ કે એ દરમિયાન કેવા ખાવા પીવાનું ધ્યાન રાખવું, તો એ દરમિયાન છે કે મેં પહેલાં જ કીધું કે ડિટોક્સિફિકેશનની પ્રક્રિયા ચાલુ હોય છે, એક શોધન નેચરલ પ્રોસેસ જે ગર્ભાશયની શોધન પ્રક્રિયા ચાલુ હોય છે. તો એ દરમિયાન એની અગ્નિ, ભૂખ લાગવાની શક્તિ, પાચન શક્તિ છે ઓલરેડી ઓછી હોય છે. તો એ દરમિયાન બની શકે તો લઘુ સુપાચ્ય આહાર અને વધારે પ્રમાણમાં લિક્વિડ ડાયટ લેવો જોઈએ કે જેની એની સ્ટેમિના અને સ્ટ્રેન્થ રહે. અને એમાંય ખાસ કરીને ઘી, દૂધ, ચોખા વધારે લેવા જોઈએ કે એ શું કરે છે કે એની ડાયજેસ્ટિવ પાવરને છે મેન્ટેન રાખે છે. અગ્નિ છે એની મેન્ટેન રહે છે તો એને એના માસિક સંબંધિત જે એને નોર્મલી પણ જે સિમ્ટમ્સ આવવા જોઈએ એ પણ ઓછા આવે છે. અને એમાંય ખાસ કરીને આયુર્વેદમાં કીધું છે કે જવ લેવા જોઈએ, જેને આપણે મોડર્નમાં બેરલી કહેશું. જવ શું કામ, જવનું તમે સૂપ પણ લઈ શકો છો, જવની રોટલી પણ લઈ શકો છો. તો એ ખાવાથી જવ છે એ હોર્મોન્સને બેલેન્સ કરે છે અને ખાસ કરીને જ્યારે માસિક સ્ત્રાવ શરૂ હોય છે 5 દરમિયાન પ્રોજેસ્ટ્રોન હોર્મોનના લીધે કબજિયાત રહેવાના વધારે ચાન્સીસ હોય છે, જે અમુક કિશોરીઓ પણ કહેતી હોય છે કે જ્યારે માસિક સ્ત્રાવ શરૂ થાય છે ત્યારે કબજિયાત વધારે લે છે. તો જવ છે એમાં ફાઈબર વધારે હોવાના કારણે એ કબજિયાતમાં રાહત રહેશે અને એને પેડુમાં દુખાવો જે થતો હશે એ પણ ઓછા પ્રમાણમાં થશે. અને બની શકે તો ગરમ પાણી પીવાનું રાખવું, કારણ કે જો ગરમ પાણી એ પીશે તો એને માસિક રિલેટેડ જે પણ શારીરિક અને માનસિક ફેરફારો જે નેચરલી પણ થાય છે તો એ જે ઇરિટેશન ના કરે એના માટે આ ગરમ પાણી પીવું જોઈએ. અને ખાસ કરીને કિશોરીઓએ છે ને ગુરુ પચવામાં ભારે તીખો તળેલો આહાર છે એ લેવો
ना જોઈએ એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કારણ કે એનાથી તમારી પાચન શક્તિ મંદ પડી શકે છે અને માસિક સંબંધિત વિકારો છે એ જલ્દી થઈ શકે છે ત્યાર પછી આપણે જોઈએ કે માસિક સંબંધિત આ રજવજલા પરિચર્યાનું જો પાલન ના કરીએ તો ભવિષ્યમાં કિશોરીઓને કેવી બીમારીઓ થઈ શકે તો ફર્સ્ટ આપણે જોઈએ કે એમેનોરિયા સ્ટેજ માસિકનું ના આવું પછી ખાસ કરીને અત્યારે કોમન છે પીસીઓએસ પીસીઓડી બરાબર તમે અહીંયા પિક્ચરમાં જોઈ શકો છો ત્યાર પછી માસિકનું અતિશય આવું વંધ્યત્વ ભવિષ્યમાં સંતાન પ્રાપ્તિ માટે પણ પ્રોબ્લેમ આવી પેડુંમાં દુખાવો જે નોર્મલી રહેતો હોય એના કરતાં પણ વધારે પ્રમાણમાં દુખાવો થાય અને ગર્ભાશયમાં ગાંઠો તો રજવજલા પરિચર્યાનું પાલન કરવું અત્યારના હાર્ડ અને ફાસ્ટ લાઈફમાં ખૂબ જરૂરી છે કારણ કે ખબર છે કે કિશોરી અવસ્થામાં એજ્યુકેશન એક્ઝામ્સ સ્ટ્રેસ લેવલ સ્પાઇસી ફૂડ જંક ફૂડ આ બધાના કારણે અત્યારે કિશોરીનું એટલું ધ્યાન જતું પણ નથી કે ભવિષ્યમાં એને કેવી બીમારીઓ સામે લડવું પડશે આજે હું એઝ અ ડૉક્ટર તમને કહું છું કે મારી પાસે કિશોરી અવસ્થામાં કેવા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે કે જે 11 વર્ષની ઉંમરથી શરૂ થાય માસિક સ્ત્રાવ એ 10મા અને 9મા વર્ષે શરૂ થઈ જાય છે જે ના થવું જોઈએ એક્ઝેક્ટલી ઓકે ત્યાર પછી પીસીઓડી પણ આજકાલ વધારે પ્રમાણમાં જોવા મળે છે ત્યાર પછી માસિક અતિશય પ્રમાણમાં શરૂ થઈ જાય છે અને મમ્મી એની કિશોરીઓને લઈને આવે છે કે પ્રોબ્લેમ્સ છે મેડમ આવા શરૂ થઈ ગયા છે એ આ જ કારણ હોઈ શકે કે રજવજલા પરિચર્યાનું એ પાલન જો યોગ્ય પ્રમાણમાં ના કરે તો ભવિષ્યની આવી બીમારીઓ થઈ શકે આ પહેલાં આપણે વિડીયોમાં પણ ડિસ્કસ થયું કે જે જૂના જમાનામાં કહેતા હતા કે બધાથી અલગ રહેવું ઓકે ત્યાર પછી કિચનમાં ના જાઓ તો કિચનમાં ના જાઓ એ પણ એક ખોટી વાત નહોતી કારણ કે પરિશ્રમ જેટલો બને એટલો ઓછો થવો જોઈએ કારણ કે પરિશ્રમ વધારે કરશે તો વાતની દુષ્ટિ થઈ અને પાછી એ જ સંબંધિત બીમારીઓ ભવિષ્યમાં થવાની એટલે જેમ બને એમ એ ટાઈમમાં છે એ રેસ્ટ કરવો જોઈએ ત્યાર પછી ધ્યાન અને મેડિટેશનથી એના હોર્મોન્સને બેલેન્સ રાખી એની રજસ્રાવ જે 5 દિવસ છે નિયમિત રૂપે અને કોઈપણ પ્રકારના શારીરિક માનસિક ફેરફારો વગેરે કરી શકે છે ત્યારબાદ જો તમને પેડુંમાં વધારે દુખાવો થતો હોય તો તમે હોટ વોટર બેગનો શેક કરી શકો છો અને સ્ટ્રોંગલી આ 5 દિવસ છે અને સારી રીતે તમે ફેસ કરવા માટે તૈયાર થાવ છો ત્યાર પછી આપણે ઘરગથ્થુ ઉપચારની વાત કરીએ તો ઘરગથ્થુ ઉપચારમાં તમે સૂંઠી પાવડર લઈ શકો છો જો તમને માસિક દરમિયાન દુખાવો પેડુંમાં રહેતો હોય તો તમે સૂંઠી છે એ ગરમ પાણીમાં એક ચપટી જેટલી નાખી એ તમારે સિઝન પ્રમાણે જોવું પડે કારણ કે જો અત્યારે ઉનાળો છે તો સૂંઠી એટલું બધું નખાશે નહીં શિયાળો હોય તો તમે એક ચમચી નાખો તો બરાબર છે પણ ચપટી જેટલો એ સૂંઠી પાવડર નાખી થોડુંક અડધી ચમચી તમે એરંડ તેલ નાખીને પીવાનું રાખશે તો તમારે મને એવું લાગે છે કે કોઈ ડૉક્ટર પાસે આવી તકલીફો લઈને એનું સોલ્યુશન માટે જવું નહીં પડે ત્યાર પછી તમે ફુદીનાનું પાણી પી શકો છો તજનો પાવડર તમે ગરમ પાણી સાથે લઈ શકો છો તો આ એક જે શારીરિક અને માનસિક ફેરફારો માસિક દરમિયાન જે થાય છે એમાં ઘરગથ્થુ ઉપચાર છે એ તમને સારી રીતે મદદરૂપ થઈ શકે છે મને ખબર છે કે રજવજલા પરિચર્યામાં આજે મેં દર્ભસંસ્તર શાહીની તમને કીધું કલ્યાણ ધ્યાયની કીધું અત્યારની હાર્ડ એન્ડ ફાસ્ટમાં આપણે એટલું ના કરી શકીએ પણ તમે થોડા મોડિફિકેશન સાથે પણ આટલો ચેન્જ લાવશો તો તમે યુ કેન સી યોર આ રિઝલ્ટ તમે જોશો કે તમારે ડૉક્ટર પાસે જવાની જરૂર નહીં પડે કારણ કે આયુર્વેદ આમાં બેસ્ટ છે અને તમને બેસ્ટ ઉપાય સાથે જ તમને એ બધું જણાવે છે આ પરિચર્યા કેવા પાછળ જ ઋષિમુનિઓને એ હતું કારણ કે તમે સંબંધિત બીમારીઓથી ભવિષ્યમાં ના પીડાવ દર્શક મિત્રો પૂનમબેને આપણે સૌને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું છે આશા છે આપ સૌને આ ગમશે સમય છે ગયા સપ્તાહના પ્રશ્નના જવાબ અને વિજેતાનો અને ત્યાર પછી આજના પ્રશ્નનો ગયા સપ્તાહે અમારો પ્રશ્ન હતો માસિક સ્ત્રાવ દરમિયાન વપરાયેલ સેનિટરી પેડનો નિકાલ કેવી રીતે કરવો જોઈએ એનો સાચો જવાબ છે કાગળમાં પેક કરીને કચરાપેટીમાં નાખવું જોઈએ એ ક્વિઝના વિજેતા છે ભટ્ટ વર્ષાબેન રાજકોટ જિલ્લો મકવાણા રેખાબેન અમરેલી જિલ્લો ફરીદાબેન આણંદ જિલ્લો રેખાબેન બોટાદ જિલ્લો કૃષ્ણાબેન ત્રિવેદી ભાવનગર જિલ્લો નિશાબેન સુરત જિલ્લો સોલંકી ભારતીબેન અમદાવાદ જિલ્લો અવનીબેન પટેલ તાપી જિલ્લો પટેલ દિયાબેન વડોદરા જિલ્લો સોલંકી ભાવનાબેન કચ્છ જિલ્લો વિજેતા દર્શક મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન સાથે સાથે આજનો અમારો પ્રશ્ન છે આયુર્વેદના મતે કઈ ઘરગથ્થુ ઔષધિ આપણે માસિક દરમિયાન થતા દુખાવામાં ઉપયોગ કરી શકાય એક છે શતાવરી ગુડુચી શુંઠી અને આમલકી આપનો જવાબ મોકલવા માટે આપનું નામ ગામ તાલુકો જિલ્લો અને આપનો જવાબ અમને આવતીકાલે સાંજે 3:30 સુધીમાં 6355 23487 આ નંબર પર આપ મોકલી આપશો એવી આશા છે અને અમારો આ કાર્યક્રમ આપ આગળ પણ નિહાળતા રહેશો